મહેમાનોનો મેળો, ગામનો મેળો, એવા સ્નેહીઓ, માતાઓ, બહેનો, વડીલો, એવા મહાનુભાવો, એવા મેં બધાને જોઉં છું. પણ ધર્મના નામે આવું બધું બહુ ઓછું હોય. ડાયરા થાય અમારે, પણ ડાયરામાંથી ક્યારે ડાયરી થાય એ નક્કી નહીં. પણ આ ડાયરો નહીં, આ તો ભજન છે રામદેવજી મહારાજના આંગણે. અમલો એવા બધાની સંતવાણી બેનું દીકરી બધા બેઠા છે. અને આ બધે અમે ગાઈએ ને, આ ભજન છે એ ગાવાનું છે. ગાય ને ગાઈ કારે ભેણ થાય એ નક્કી નહીં, પણ ગાવાનું સમજવાનું બધું. અને આ માસડે બેહીને કઈ ભજન ન થાય. અમે તો ગાઈ છીએ, સંતોએ ભજન કર્યા છે. જેની દેહરૂપી દિવાલો પડી ગઈ, વર્ષો વ્યા ગયા છે રામદેવજી મહારાજ ને નરજી પાઠી. અમે ભજન સાંભળતા હતા, હમણાં બેઠા બેઠા ચાલુ હતા. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, એ બધી વાતો તો એ કરી ગયા. ભજન તો ભજન છે, ભજનને કોણ જાણે છે, ભજનને કોણ સમજે છે, ભજન સાંભળવા કોણ તૈયાર છે? કોઈને ટેમ જ નથી, સાંભળવું જ નથી. હજી આ બધું અમારું પૂરું ગોઠવાણું ન ગોઠવાણું હોય, બેન જોન થબલા મંજીરાન વાયોલિન આ બધું થાય ને, હજી હરખું બધું થાય તા મળે સીઠીઓ આવવા. જાગરે માલે જાગ ગાજો, હવે એ ભલડી હોતી તું જાગ નહીં. ભજન ક્યાં કોઈને ગોઠે છે, ક્યાં કોઈને ગમે છે, જો ગમે બધું હોવું જોઈએ આપણા જીવનમાં. પણ જો ધર્મ આપણો જે છે, જેને આપણે જાણીએ છીએ, આ દેહની ધરતી એવી ભાગ્યશાળી છે, ભારત વર્ષની ભૂમિ હો, જ્યાં ધર્મ છે, ઈશ્વર દેખાય. જાજો વિદેશમાં કોક દે, હું તો કોઈ દી ગયો નથી અને કોશિશ એ નથી કરી. ઘણા કઈ પાસપોર્ટ કઢાવો નહીં, મેં કઈ નથી કઢાવો, જાવું નહીં, પછી હું કામ કઢાવો નથી. અહીંયા અહીંયા હોય તો બહુ બરોબર છે આ બધા હાંસ વેતો. પણ ભારત વર્ષની ભૂમિ, સંતોની ભૂમિ, મારા ગામ અને હરિઓમ રામા મંડળ એવું નામ વાંચો છો. આમ જો ગામડે ગામડે અત્યારે તો રામદેવજી મહારાજના મંડળો રમતા છે, પણ આવી ભાવના આમ તો કાવે ગામ જાગી ગઈ. મણાને કાંઈ લેવાનું નહીં, અમે તો અમારો સ્વાર્થ છે કાંઈક કલાકારનો, પણ આ 22 જણા રમતા હોય, 25 જણા રમતા હોય, ઘરના રોટલા ખાઈને હો ગામડે ગામડે ઠેકડા મારતા હોય, રૂપિયા ભેગા થઈ જાય તો એનું મંદિર થઈ જાય. તમે જો આવા કળયુગમાં જો આની ભક્તિ થઈ જાય, રામદેવજી મહારાજનું નામ લેવાઈ જાય ભાવે કભાવે. અત્યારે આ કળયુગના દેવ છે, જો કાંઈ એવી ભીખ પડી જાય, જો જો અહીંયામાં ભાવ જાગી જાય, અંતરમાં વિશ્વાસ જાગી જાય, જો શ્રદ્ધા બંધાઈ જાય. હા અરે આનંદભાઈ, તો શ્રદ્ધાને વિશ્વાસ હશે તો અમારે આનંદભાઈ મકવાણા, આનંદભાઈ દિનેશભાઈ ઉત્સાદ, આ બધા અમે કલાકારો બધા ટીવીના છો. તમે અવારનવાર રેડિયો ઉપર જોવો છો, તમે કેસેટોમાં જોવો છો. એ નારા ગામના આંગણે અમારે કાંતિભાઈ દાફડો કાંઠલા પકડી પકડીને લાવ્યો છે અમને બધાને. અને અમારે ઘરનું ટોળું બાપા ફૂલદાર, અમે કિશોર બાબુના દર્શન કર્યા હતા. હું તો એને બાપ કહીને બોલાવું છું, માફ કરજો મને. ઈશ્વરનો જે થઈ જાય ને આપણે એવું ન કરી શકીએ. હાથ હાથમાં માથે ઝટુકલા કરી અને જે રામદેવજી મહારાજના શરણોમાં જે ગઈ, આ બહુ બધું ધોયેલું છે,
બહુ વહમો સાહેબ, પોતાનું તો હવ કરે આમ લો, તમારું મારું તો આપણે બધાય કરીએ આમ થઈ જાય, પણ કૃષ્ણધાને વિશ્વાસ હશે તો એને રામ પીરવે વડીલ ને આમ જો માથું ધૂણાવતા જોઉં છું ને, આમ જો બાપ સમાન છે, હૈયું ભરાઈ ગયું આ લાખું, આમ જો તમારા ગામની માલી પ્રોગ્રામ તો ઘણા થાય દાદા, આમ જો પણ આજ પ્રતિષ્ઠા છે બાપાની, આવા દેવની જો શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ લાગી જાય માણસનો, તો આ બાર બીજ નો ધણી એને બારે ઠેકાણે એક વાર એક તિથિ એક સમય એક ચોકડીયું આ બધું અને બારે ઠેકાણે હાજરી આપી આપણે ભજન ગાઈએ છીએ ને, વાગે ભરાકા ભારી ભજન ના, વાગે ભરાકા ભારી બાર બીજ ના ધણી ને બારે ઠેકાણે ભેદની હાજરી છે, બાર બીજ નો ધણી રામદેવજી અને વિચાર તો કરો આ સંસારમાં તમે ને હું જીવીએ છીએ, અમારી પેટીની વાટે હું આ બધી વાતો કરીને આપણો સમય ગાળું છું, બાકી ભજન તો આમ તો ભગવાન ગણેશની આરાધીએ પછી ભજન થાય, પણ અહીંયા અમે બધા આવી ગયા છીએ અને તમારી અમે દિવાલ ન બનીએ એટલે કાંઈક હું વાતોને વાગોળું છું, આમ તો એવી રામદેવજી મહારાજને આશરે બેઠા છીએ, કેવી લીલા કરી મહારાજે આમ જો આ સંસારમાં, અજમલજી મહારાજ ના વાંજિયા મેણા ભાંગી દીધા, અને વાતે સાચી છે આ સંસારમાં સંપત્તિ ગમે એટલી હોય, સંપત્તિ હોય પૈસો, અને સંતતિ ન હોય, સંપત્તિ ગમે એટલી હોય પણ સંતતિ ન હોય તો એ સંપત્તિ શું કામની, ઈશ્વરે પરમાત્માએ દીકરો દીકરી કઈ દીધું ન હોય ને રૂપિયો અઢળક હોય તો હું સાથીમાં ઢીકા ભરાય, રૂપિયા રે કઈ બધું ભરાય, આ હા 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 કોઈ કામ નું નથી, દીકરો પણ આમાંથી કઈ ન હોય ને તો આ સંપત્તિ કવિ કઈ કોઈ કામ નથી, આવા માણસો રામદેવજી મહારાજ ના આશરે આવ્યા, આમ રાતે આવું રોતા હોય કે આસ્થા બંધાઈ ગઈ છે માણસને, આજે એની ધજા હું આપે ફરા કામ આવે છે, સમજો કોઈ બેન દીકરી રોતી હોય ને એના આહુડા જો પીરના સરોવરમાં પડે ને કહે મહારાજ, સમજો નથી મારા ખોળાનો ખૂનનાર, નથી મારા હરહડે જમનાર, કે નથી મારા આંગણાની માલમાં કોઈ રમનાર હોય મારા, આમ જો હું તારી દીકરી છું, એમ જો બે આહોડા આ દેવના શરણમાં પડી જાય ને તો રામદેવજી મહારાજ વાંજિયાના વાંજિયા મેણા ભાંગી નાખે, આવો કલયુગનો દેવ છે, કોઠિયાના કોટ મટાડી નાખે આ દેવ છે, આંધળાને આંખો આપી દે આ દેવ છે, આને આ સંસારની માલમાં માણસ ગમે એવા દુઃખમાં સપડાણો હોય, હું ઘણી વાર કહું ઘંટીના બે પડ વસાડે છે એમ દાણો કસરાતો હોય અનાજનો, ઘંટીના
હવે તો ઘંટીઓ નથી રહી, મશીન થયા છે બધા, આ હોય રહ્યું ને આ નીકળ્યું જય ભગવાન. પણ જો આ સંસારના દુઃખ માણા ભોગવતો હોય, ઘંટીના બેટ પર વસાડા જેમ દાણો કસરાતો હોય એમ માણા તો દુઃખમાં રે એકતો ન હોય, કોઈને કઈ એકતો ન હોય, સહી એકતો ન હોય એવું દુઃખ ભોગવતો હોય. તો ઈ જો આ દેવના શરણમાં આવે, રામદેવજી મહારાજના શરણમાં આવે ને તો એના દુઃખના ભાંગીને ભૂકા કરી નાખે એવો આ કળયુગનો દેવ છે. હો આજ ઈ તમારા ગામના ટીમે અરે 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 વાહ મારો બાપે જેવો તમારે ધન્યવાદ આપું એના માતા પિતા ને કે એને કુખે આવા દીકરા નો જન્મ થયો કે જે આ દેવ ને જાણતો હોય બધાને જાણે. હું ઘણી વાર કહું મારો ગામડા નો એક અભણ કવિ એક બહુ મજાનું કહે છે કવિતા દૂધ લો લાજે બાપ ઓળખાય એવા કર્મ થઈ જાય કે આ તો ફલાણા ભાઈ ના બાપુજી એવા કર્મ થઈ જાય. ઈશ્વરની દેન છે એવા મજાના ભજન છે. રામદેવજી મહારાજ ની પાન પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને આવો અમારો કુશળભાઈ એ મહંત એ રામદેવજી મહારાજ ના ચરણો ની મહેલ જેને આસન લગાવી દીધા છે, જેને ઈશ્વરની હારે હરિની હારે જેનો તાર લાગ્યો છે અને જેને ભલું કરવું છે આમ જો ઈશ્વર બધાનું હારું કરે, દુખિયા ના દુઃખ મટે, માણા ની મનોકામના પૂરી થાય એમ તમારા ગામના ટીમે ધર્મ ની ધજાવું ફરકે છે. તો આજ ભજન ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં, ભક્તો ની નાચ જેવી બીજી કોઈ નાચ નહીં, માયા ની રાત જેવી આમ તો બીજી કોઈ લાજ નહીં આમ તો, પણ ભજન તો ભજન છે. કાના માતર વગીર નું ભને કઈ ની ભ, જને કઈ ની જ, નને કઈ ની ન, ઓક્ટોબર સપ્ટેમ્બર નવેમ્બર ડિસેમ્બર એવું કઈ થાય નહીં. ભ જ ન કાના માતર વગીર નું કાનો માતર જ નો આવે અને ગાય કોણ તો કે ભગત એ કાનો માતર વગીર નો ભગત ભજન પાછું સાંભળે કોણ તો કે જગત એ કાનો માતર નહીં પાછું માફત ન્યાય કાનો માતર નહીં. પણ જો ધર્મના નામે ભજન થતા હોય ને ભજનના નામે ધર્મના નામે ભજન થતા હોય, ભજનના નામે ધર્મ થતો હોય અને એને નામે તમે વાપરતા હોય ને તો એકના અનેક ગણા ઈશ્વર આપી દે એમ તમે ભજનને વધાવજો. તમે જે કાંઈ અહીંયા પૈસા વેરશો, જે કાંઈ ભજનને વધાવશો, કલાકારને વધાવશો, ગણપતિને વધાવશો, એમાંથી કોઈ કલાકારો એ પૈસા નહીં લે, બધા અહીંયા મંદિરમાં મૂકીને જવાના હો અને કલાકારને આનંદ થાય, અમને આનંદ થાય અને એવા રામદેવજી મહારાજને તમે વધાવો. મારો બાપી લ્યો તો એક દાણાના હજાર દાણા ઈશ્વર કરીને દેતો હોય, બાજરાનો એક દાણો જમીનમાં જાય અને આવું મોટું ડુંડું થાય, હાથ એકનું મારો બાપીલ્યો મોતીના દાણા જેવા દાણા પુરવેલા હોય આમ જો હોય પુરવીએ તો આપણેથી ન પુરવાય, પણ ઈશ્વર મઢીને આપણને આપી દે પછી ડુંડાને કહણી ફોહાને એકવાર કરીને બાજરો આપણે લઈ લઈ પછી આમ જો એના રોટલા ઘડીને આપણે ખાઈએ એવો ઈશ્વર એક દાણાના હજાર દાણા આપતો હોય તો તમારો એક રૂપિયો અહીંયા આવે તો એના જો હજાર રૂપિયા રામદેવજી મહારાજ ન કરીને આપે તો એ દેવની કાં આપણામાં ખામી કાંઈ દેવમાં ખામી. આ ભજન છે મારો બાપી લ્યો એમ ભજનને વધાવજો અને એવા ભગવાન ગણેશની વંદનાથી એવા ભજનને આપણે શરૂઆત કરી અને આજની રાત એવા મજાના કલાકારો મળ્યા છે અને ઠેઠ વલસાડ સુરતથી અમારા ગુજરાતી ફિલ્મોના હિરોઈન અમારા અમારા કાંતિભાઈ દાફડા બધી વાતે પૂરા આમ જો ઓલરાઉન્ડર એ ડાયરેક્ટરે થઈ જાય ને કેમેરો પકડી લે હાથમાં ને હીરો થઈ જાય બધું એની ઘણી ફિલ્મોમાં મેં કામ કર્યું છે. આજે એમનો બધોનો સુમેળ સંગમ છે એવા બેન ભારતીબેન પટેલ અહીંયા છે એથી વધી અને અમારા માથાના મુંગટ સમા ભાઈ સુરેશભાઈ પરમાર ભગવા ભજનનો ગાયક. આમ જો તમે ભજન ગાતા હોય તો જૂનાગઢની
તળેટી માં બેઠા હોય, કોઈ રાવટી માં બેઠા હોય, કોઈ શિવરાત્રી નો મેળો હોય, એવા ભજન નો માહોલ ખડો કરી દે. માં ભગવતી સરસ્વતી એના જીભે એના ટેરવે બેહી ગયા છે. એવા મજાના ભજન ના કામણ છે, એવા મજાના સુરેશભાઈ છે. વધાવો એમને તાળીઓના ગડગડાટ થી. હો વધાવો, આ બધા મહેમાન છે આપણા. હું ટૂંકમાં ઓળખાણ આપું. હા, સુરેશભાઈ પરમાર આપે એને ટીવી માંથી વાર ને વાર સાંભળ્યા હોય, પણ આજ આપણા મહેમાન થઈને આવ્યા છે. વધારે રૂડું મનવતો નથી, પણ આપ એને સાંભળશો, પછી આપ એને થાળીઓથી દાદ આપો, આપ એને વધાવો, આપ એના વખાણ કરો તો બરોબર છે. એવો મજાનો એનો કંઠ છે. બેન મંજુલાબેન છાવડા રાજકોટથી પધાર્યા છે. તમે અનેક કેસોટોમાં એમને સાંભળ્યા છે, ટીવી ઉપર સાંભળ્યા છે, પ્રોગ્રામોમાં સાંભળ્યા છે. આજ તમારા ને અમારા મહેમાન થઈને આ ગામ સુધી આવ્યા છે બેન મંજુલાબેન છાવડા. અને એવા બેન હંસાબેન જાદવ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. ભાઈ આનંદભાઈ મકવાણા, એમના વિશે તો જેટલું કહું એટલું ઓછું છે. મારી ઘણી કેસેટો તમે સાંભળી છે, કાળિયા ભીલની, રામદેવ ભીરની, નક્તિભાઈની, મેલડીની, આશાપુરાની. એમાં કોઈ કેસેટ એવી નહીં હોય કે એમાં એનું વાયોલિન નહીં હોય. વાયોલિન, બેન્ઝો, તબલું, આવા અનેક આ બધા. આ ઈશ્વર જયારે કળા આપે ને ત્યારે છૂટા હાથે આપે. આ બધું ઈશ્વરની દેન છે. આની કોઈ કેપ્સ્યુલ ન હોય, આના કોઈ ગ્લુકોઝ ના બાટલા ન હોય, આના કોઈ ઇન્જેક્શન ન હોય કે વાયલિન નું ઇન્જેક્શન દો મારા છોકરાને મોડે વગાડવા. ના રે ના, એ ભગવતી મેળ કરે તો એમ એના આંગળાના ટેરવે અમે બોલી શકીએ છીએ. એવા ધીમા ધીમા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા. ભાઈ આનંદભાઈ મકવાણા બેન્ઝો માસ્ટર, ભાઈ દિનેશભાઈ પરમાર તબલા ઉપર સંગત કરી રહ્યા છે. અવારનવાર અમે તો બધા સાથે જ હોઈએ. મેં ન કીધું આ તો બધું અમારું કુટુંબ છે, પણ અવારનવાર આપ એને સાંભળો છો. એવા બધાના ઉસ્તાદ, અમારું ઘરેણું, અમારા હૈયાના હાર એવા ભાઈ દિનેશભાઈ પરમાર, એમની સાથે ભાઈ રામદેવભાઈ મંદિરના માણીઘર, ભાઈ કાળુભાઈ, ભાઈ અમારા તબલા ભાઈ રણજીતભાઈ તબલા પર સંગત કરે છે, એમને પણ બિરદાવું છું. ભાઈ દિનેશભાઈ ને સંગત આપે છે. ભાઈ સુરેશભાઈ પરમાર એમના કાર્યક્રમો દ્વારા, એમના શૂટિંગ કે એમના રેકોર્ડિંગ કરતા કરતા અહીંયા સુધી આપણે કાર્યક્રમ સુધી પહોંચ્યા છે. એમની સાથે બેન રિંકુબેન, બહુ સરસ મજાના ભજન લોકગીતો એમને પણ અવારનવાર તમે સાંભળ્યા હોય, પણ આજ રિંકુબેન આપણા આંગણે પધાર્યા છે. મારા ગામને ભગવાન રામદેવજી મહારાજ ત્યાં ઉત્સવ થઈ રહ્યો છે, તો એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો બેન રિંકુબેન. વાહ વાહ, રહ્યો શેત્રુજીમાં ગાગડીઓ હું બાકી, વરને વખાણે વરની માં. હું મારું નામ આપી દઉં, મને બધા શાંતિભાઈ વાટલિયા કહે, બધા શાંતિભાઈ કહે છે. નામ જ મારું શાંતિ છે. ઓકે, હક નથી બાપના હમ. નામ રાખે કઈ ધુબાકો થઈ જાય. નામ રાખે મેળ પડી જાય. ના રે ના, એ તો આમ જો ધજાની ધજાવાળાની દયા હોય ને તો આનંદ થાય. પણ આજ તમારા ગામમાં આવ્યો છું, તો હું પણ મારી કાલી કાલી ભાષામાં જે મને આવડશે એ વચ્ચે વચ્ચે બધા હું કલાકારોને રજૂ કરતો જાય, એમને તમને આનંદ કરાવતો જાય. અને વધીને બધું તો હું કહું, પણ આ રામદેવજી મહારાજનું આંગણું છે, તમારું ગામ છે. બસ પાવન પવિત્ર ભમખા આ ગામ નહીં કે જ્યાં આવા મહારાજના દેવળ થઈ રહ્યા છે અને આવા મજાના ઉત્સવ થઈ રહ્યા છે. તો વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ સુરેશભાઈ પરમારને, કારણ કે આપણે રીધિ સિદ્ધિના દાતા એવા ભગવાન ગણેશને યાદ કરવા પડે. મેં તો થોડીક વાતો વાગોળી અને આ બધો થોડો બાંધ્યો, બધું હરખું કર્યું. હજી પ્રોગ્રામ ચાલુ નથી થયો. ના રે, આ બધું હરખું કર્યું. આપણે હવે બે ગયા ભગવાન ગણેશને યાદ કરી અને એના આજના કાર્યક્રમના મંડાણ કરીએ અને આખે રાત મારો વાપિલ્યો આમ જો જાગરણ કરીએ. હવે ઉજાગરો નહીં હો, ઉજાગરા ઘણા કરશે. આપણે હવે જાગરણ કરીએ એ રીતે ભાઈ શ્રી સુરેશભાઈ પરમાર. કુંભ પારાયણે જમા જાગર, કુંભ પારાયણે એ મણિયા જત્રિયને શક્તિ કરવા, તાટે પધારો ગણપતિ ગરવા, એ પાટે પ
પધારો પટે
Thank you.
सब तमने दिन पे गाता ए हवे मंगल करोनी मुरती शेरना Thank you.
तोटे हरदम राग सुख मारा मोधनी रे आता संतों ने भक्तों ने हरदम राग सुख मारा मोधनी रे पापी प्रपंचना मस्त को पापी प्रपंचना मस्त को तू गालिए ये मलिए छेल मेरे रुड़िया शेर ना राजा Thank you.
जगत प्रलाद बड़का धम में बात धीरे बड़ी कड़ाकी नौकरी रे ओ
छोड़ा जा हिंदुआ
Thank you.